ओम नमः शिवाय। तो मित्रों स्वागत छे आपनो आपणी YouTube चैनल भक्ति कीर्तन संग्रहमां। मित्रों आ वर्षे 18 फेब्रुआरी शनिवारना दिवसे महाशिवरात्रिनो तहेवार उजववामां आवशे के जेना विशे आपणे सौ लोको जाणीए छीए, परंतु शुं आपणे खबर छे के महाशिवरात्रि शा माटे उजवाय छे? केम के मित्रों आ महाशिवरात्रिना दिवसे भगवान शिव शिवलिंग स्वरूपे प्रगट थया हता। साथे साथे महाशिवरात्रिनी रात्रे महादेव अने माता पार्वतीना लग्ननी रात्रि पण मानवामां आवे छे, एटले के आ दिवसे तेमना लग्न थया हता अने एटला माटे ज आपणे महाशिवरात्रिना दिवसे ईश्वर विवाह गाईए छीए। अगर जो आपे महादेवना आ ईश्वर विवाह सांभळवा होय तो तेनो वीडियो अमारी चेनलमां मूकेलो छे, ते आप सांभळी शको छो। आम तो वर्षभरमां 12 शिवरात्रि आवे छे, एटले के दरेक मासमां एक शिवरात्रि आवे छे के जे दिवसे भगवान शिवनी पूजा थाय छे, परंतु ज्या महामहिनानी शिवरात्रि छे तेनुं सविशेष महत्व छे के जेने आपणे महाशिवरात्रि कहीए छीए। आ दिवसे जो संपूर्ण भक्ति अने श्रद्धाभावथी जो भगवानी पूजा आराधना करवामां आवे छे, पाठ करवामां आवे छे, तो अवश्य महादेव आपणा उपर प्रसन्न थाय छे अने आपणने तेमना आशीर्वाद मळे छे। परंतु आ साथे साथे जो आपणे विशेष फळनी प्राप्ति करवी होय तो आ दिवसे पोतानी राशि प्रमाणे भगवानी पूजा करवानी होय छे, तेमज तेनो पाठ करवानो होय छे। अने जो आपने खबर न होय के आपनी राशि प्रमाणे कया पूजा पाठ करवा, तो आपे काई चिंता करवानी जरूर नथी। अमे आप सौ लोको माटे ज आ विडियो लईने आव्या छीए के जेमां हूँ आपने समझावीश के आपे आपनी राशि प्रमाणे महादेवनी पूजा केवी रीते करवानी छे, कई वस्तुथी करवानी छे अने कयो पाठ अने कयो मंत्रनो जाप करवानो छे कि जेथी करीने आप भगवान शिवना विशेष आशीर्वादनी प्राप्ति करी शको। तो मित्रों अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो कि जेथी करीने आप सौ लोकोने समझाई जशे कि आपनी राशि प्रमाणे आपे केवी रीते पूजा पाठ करवाना छे। तो हवे आप सौ लोको आ विडियो ध्यानपूर्वक सांभळजो अने जोजो। तो सौ प्रथम आपणे मेष राशि लोको विशे वात करीशुं। तो आ राशिना लोकोए महाशिवरात्रिना दिवसे भगवानने लाल चंदन अने लाल रंगना फूल अर्पण करवाना छे, चाहे ते पछी कोई पण फूल होई शके छे, परंतु ते लाल रंगना होवा जोईए। अने पछी ओम नागेश्वराय नमः ए मंत्रनो 51 अथवा 108 वखत आपने जे पण अनुकूळ होय ते रीते जाप करवानो छे અને એક વખત શિવમાળા કરવાની છે, એટલે કે જે શિવમાળા 108 મણકા કહેવાય છે તેનો એક વખત જાપ કરવાનો છે। ત્યાર પછી વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તે લોકોએ આ મહાશિવરાત્રિના દિવસે ભગવાનની પૂજા કરતી વખતે ભગવાનને ચમેલીના ફૂલ ચડાવવાના છે અને તેની સાથે શિવનો જે રુદ્રાષ્ટકનો પાઠ છે તે કરવાનો રહેશે। મિથુન રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ધતુરો અને ભાંગ અર્પણ કરવાની છે અને આ બંને વસ્તુ અર્પણ કરતી વખતે ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાયનો જાપ 108 વખત કરવાનો છે, એટલે કે એક માળા કરવાની છે, સાથે સાથે બિલ્વાષ્ટકમનો પાઠ કરવાનો રહેશે। કર્ક રાશિના લોકોએ આ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ગાયના દૂધનો અભિષેક કરવાનો રહેશે અને ત્યાર પછી ત્યાં જ બેસીને એટલે કે ભગવાન શિવ સમક્ષ બેસીને રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરવાનો રહેશે અથવા તો રુદ્રાષ્ટકમનો પાઠ કરી શકાય છે। સિંહ રાશિના લોકોએ આ મહાશિવરાત્રિના દિવસે મહાદેવની પૂજામાં કરણના લાલ રંગના ફૂલ ચઢાવવાના રહેશે, સાથે સાથે જો આપ મંદિરમાં પૂજા કરતા હોય તો મંદિરમાં જ બેસીને શિવ ચાલીસાનો પાઠ કરવાનો, અથવા તો જો આપ ઘરે પૂજા કરતા હોય તો ભગવાન સમક્ષ બેસીને શિવ ચાલીસાનો પાઠ કરી શકો છો। કન્યા રાશિના લોકો વિશે વાત કરીએ તો તે રાશિના લોકોએ આ દિવસે બીલીપત્ર, ધતુરા, ભાંગ વગેરે જેવી જે ભગવાન શિવને પ્રિય વસ્તુઓ છે તે અર્પણ કરવાની છે, તેમજ તેમના પંચાક્ષરી મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો છે અને તેમણે પણ શિવ ચાલીસાનો પાઠ કરવાનો રહેશે। તુલા રાશિના લોકોએ આ મહાશિવરાત્રિના દિવસે શિવાષ્ટકમનો પાઠ કરવાનો છે, તેમજ શિવલિંગ પર દહીં અથવા સાકરવાળા દૂધનો અભિષેક કરવાનો રહેશે અને સાથે સાથે શિવના સહસ્ત્ર નામનો પાઠ કરવાનો। જો શિવના સહસ્ત્રનામનો પાઠ કરી ન શકો તો ભગવાન શિવના 108 નામનો પાઠ પણ આપ કરી શકો છો।
વૃશ્ચિક રાશિના લોકો વિશે વાત કરીએ તો તે લોકોએ આજે મહાદેવને ગુલાબના ફૂલ અને બિલીપત્રથી પૂજા કરવાની છે, તેમજ રુદ્રાષ્ટકમનો સ્તુતિનો તેમજ રુદ્રાષ્ટકમનો પાઠ કરવાનો રહેશે. સાથે સાથે ઓમ અંગારેશ્વરાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો રહેશે. ધનરાશિના લોકોએ આ મહાશિવરાત્રિના દિવસે મહાદેવને મહાશિવરાત્રિના દિવસે સવારે પીળા રંગના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાની રહેશે, તેમજ તેમને પ્રસાદ તરીકે ખીર અર્પણ કરવાની અને ત્યાં બેસીને શિવાષ્ટકમનો પાઠ કરવાનો. મકર રાશિના લોકોએ ભગવાન મહાદેવની પૂજા કરવાની, તેમજ તેમને ધતુરો, ભાંગ, અષ્ટગંધ જે વસ્તુઓ પ્રિય છે તે અર્પણ કરવાની છે, અને સાથે સાથે ઓમ પાર્વતી નાથાય નમઃ એ મંત્રનો જાપ 108 વખત કરવાનો રહેશે, એટલે કે એક માળા કરવાની રહેશે. કુંભ રાશિના લોકોએ આ દિવસે ભગવાન શિવને દૂધ, દહીં, ખાંડ, ઘી અને મધથી અલગ અલગ અભિષેક કરવાનો અને અંતે પંચામૃતથી અભિષેક કરવાનો, સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો અને તે લોકોએ પણ શિવાષ્ટકમનો પાઠ કરવાનો રહેશે. મીન રાશિના લોકોએ આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને પીળા રંગના ફૂલ ચઢાવવાના રહેશે, સાથે સાથે પંચામૃત અથવા દહીં દૂધનો અભિષેક કરવાનો રહેશે અને પૂજા પૂરી થાય ત્યાર પછી ત્યાં જ બેસીને રુદ્રાક્ષની માળાથી ઓમ ભમેશ્વરાય નમઃ એ મંત્રનો 108 વખત જાપ કરવાનો રહેશે. સાથે સાથે જ્યારે આપ ભગવાનને બિલીપત્ર ચડાવો છો ત્યારે બિલ્વાષ્ટકમનો પાઠ પણ કરી શકો છો, સાંભળી શકો છો, વાંચી શકો છો. અને મિત્રો, આપની રાશિ પ્રમાણે આપ સૌ લોકોએ જે પણ કોઈ પાઠ કરવાના છે તે દરેક પાઠનો વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે. તો જો આપને તે પાઠ આવડતા ન હોય, આપની પાસે ચોપડી ન હોય, પુસ્તક ન હોય, તો અમારી ચેનલમાં સાંભળી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં દરેક પાઠની લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરીને પણ આપ તે સાંભળી શકશો. તો મિત્રો, આ રીતે મહાશિવરાત્રિ પર દરેક રાશિના લોકોએ દરેક અલગ અલગ રીતે મહાદેવની પૂજા કરવાની રહેશે, કે જેના વિશે મેં આપ સૌ લોકોને જણાવી દીધું છે. જો આપને હજી કોઈ પણ વસ્તુ સમજાણી ન હોય તો ફરીથી વિડીયો જોઈ શકો છો કે આપની રાશિ પ્રમાણે આપે ભગવાનના કેવી રીતે પૂજા પાઠ કરવાના રહેશે, કે જેથી કરીને આપને આ મહાશિવરાત્રિના દિવસે વ્રતનું અને સાથે સાથે મહાદેવની કરેલી પૂજાનું વિશેષ ફળ મળી શકે. તો જો આપને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો આપના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો, કે જેથી કરીને તેની રાશિ પ્રમાણે તેને શું કરવાનું છે તેના વિશે તે લોકોને પણ સમજાય. તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.